નમસ્કાર બોરસે, હેલો ગુરુજી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. પ્રકરણ નંબર 3, સંખ્યા સાથે રમત, ધોરણ 6, વિષય ગણિતમાં ભાગ 1માં આપણે મિત્રો સ્વાધ્યાય 3.1ની વાત કરીશું. તો ચાલો મિત્રો આપણો વિડીયો ચાલુ કરીએ. મિત્રો આપ જોઈ શકો છો કે આપણે સંખ્યા સાથે રમતમાં અવયવ અને અવયવી વિશે વાત કરવાની છે. તો 4 × 5 એટલે થાય 20. તો 4 અને 5 એ 20ના અવયવ કહેવાય અને 5નો અવયવી 20 કહેવાય તથા 4નો અવયવી 20 કહેવાય. મિત્રો અવયવ અને અવયવીના થોડા ગુણધર્મો પણ જોઈ લઈએ. મિત્રો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. માની લો કે 6 હોય તો 6ના અવયવ 1, 2, 3 અને 6 છે. તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. 7 લઈએ તો 1 અને 7 થાય. મિત્રો તો આ અવયવ શોધેલા છે. તો 1 એ દરેક સંખ્યાનો અવયવ છે. દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. આપ જોઈ શકો છો દરેક સંખ્યા પોતે પોતાનો અવયવ છે. દરેક સંખ્યાનો અવયવ તે સંખ્યાનો ભાજક હોય છે. એટલે કે 6ને 3 વડે પણ ભાગી શકાય, 6ને 2 વડે પણ ભાગી શકાય, 6ને 6 વડે અને 6ને 1 વડે ભાગી શકાય છે. દરેક અવયવ આપેલી સંખ્યા કરતાં નાનો અથવા તેના બરાબર હોય છે. 6ના અવયવમાં 1, 2, 3 એ 6 કરતાં નાના હોય અથવા તેના જેટલા હોય. આપેલી સંખ્યાના અવયવની સંખ્યા હંમેશા મિત્રો મર્યાદિત હોય છે. મિત્રો અવયવ અને અવયવીમાં અવયવીની વાત કરીએ તો દરેક સંખ્યા તે સંખ્યા કરતાં વધારે અથવા બરાબર છે. 5ના અવયવી શોધવા હોય તો 5નો ઘડ્યો 5 એકા 5, 12 2 10, 5 તેરી 15, 5 ચોક 20, 5 5 25 એમ ચાલ્યા જ કરે. મિત્રો તેથી કહી શકાય કે દરેક સંખ્યાના અવયવ તે સંખ્યા કરતાં વધારે અથવા તેના કરતાં બરાબર હોય છે. તે સંખ્યાના અવયવ તે સંખ્યા કરતાં વધારે અથવા તેના બરાબર હોય છે. આપેલી સંખ્યાના અવયવની સંખ્યા કેવી હોય છે મિત્રો? અનંત હોય છે. દરેક સંખ્યા પોતપોતાનો એક અવયવી છે. દરેક સંખ્યાએ પોતાનો અવયવી હોય છે. મિત્રો જો આપ અમારી ચેનલમાં સૌ પ્રથમ વિડીયો જોઈએ ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો, લાઇક ચોક્કસ દબાવજો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. તેથી અગત્યના સરળ સમજૂતીથી ગણિત ભણવાના વિડીયો આપણને મળી રહે. મિત્રો ચેપ્ટર નંબર 1 અને 2ના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. તો તે તમે જોઈ શકો છો અને તમારું ગણિત પાકું કરી શકો છો. સ્વાધ્યાય 3.1ની વાત કરીએ. તમામના અવયવ શોધો. પહેલો દાખલો છે 24. તો આપ સૌને ખબર છે તે રીતે 1થી ચાલુ કરવાનું. 1 × 24 = 24. પછી 2, તો 2 24 ના અડધા 12 એટલે કે 24. પછી 3, તો 3 8 = 24. પછી 4 4 6 24. મિત્રો આ રીતે થયું. તો હવે આપણે અવયવની સંખ્યા લખવી હોય, હવે 6ના ઘડિયામાં એટલે 6 ચોક 24 આવે. મિત્રો એનો મતલબ જ્યારે આ જ સંખ્યાના ક્રમ બદલાઈને અહીં આવ્યો તો આપણે અવયવ કેવી રીતે લખવાના? મિત્રો તો અવયવ આવશે 1, 2, 3, 4, 6, 8, 12 અને 24. મિત્રો બીજો દાખલો જોઈએ તેથી તમને વધારે સમજ પડે. 15 છે. તો 1 × 15 = 15. 2ના ઘડિયામાં ન આવે, 3ના ઘડિયામાં આવે, 3 5 = 15. પછી તમે જો પાછું 5 × 3 = 15. એટલે કે જ્યારે આવું એ જ સંખ્યા ફરીથી ક્રમ બદલાય ત્યારે તમારા અવયવ આવશે મિત્રો 1, 3, 5 અને 15. આ 1 લખવાનું, 3 લખવાનું, 5 લખવાનું અને બાકી રહ્યા 15. આમ તમે લાઇનમાં લખો તો પણ ચાલે. મિત્રો 1 થી 4, પછી 4, 8, 12 અને 24. ત્રીજો દાખલો જોઈએ સી.
એકવીસ છે મિત્રો, તો પહેલો તો એક ગુણ્યા એકવીસ બરાબર એકવીસ, બેના ઘડિયામાં ન આવે ત્રણના ઘડિયામાં ત્રણ સતામ એકવીસ, પછી ડાયરેક્ટ સાતના ઘડિયામાં આવે એટલે કે આ જ આવે છે એટલે તાના અવયવ હોય એક ત્રણ સાત અને એકવીસ મિત્રો, તો આ રીતે દાખલો થયો. ડી દાખલો જોઈએ મિત્રો, ડીનો જવાબ જોઈએ તો આપણને આપેલું છે સત્યાવીસ, તેથી સત્યાવીસ છે તો એક ગુણ્યા સત્યાવીસ બરાબર સત્યાવીસ, બેના ઘડિયામાં ન આવે પરંતુ ત્રણ ગુણ્યા નવ બરાબર સત્યાવીસ, ચાર નહીં પાંચ નહીં છ નહીં સાત ને ડાયરેક્ટ નવના ઘડિયામાં આવે તેથી એક ત્રણ નવ અને સત્યાવીસ. ઈ બાર છે મિત્રો, તો એક ગુણ્યા બાર બરાબર બાર, બે ગુણ્યા છ બરાબર બાર, ત્રણ ગુણ્યા ચાર બરાબર બાર, પછી જુઓ મિત્રો ચાર ગુણ્યા ત્રણ બરાબર બાર ક્રમિક આવ્યા એટલે એક બે ત્રણ ચાર છ ને બાર, આવી રીતે તમે લખો તો તમારે ઝડપથી આવડી જાય. એફની વાત કરીએ, વીસ છે મિત્રો, તો એક ગુણ્યા વીસ બરાબર વીસ, બે તો વીસના અડધા દસ એટલે બે ગુણ્યા દસ બરાબર વીસ, ત્રણ ન આવે પરંતુ ચાર આવે ચાર પંચાવીસ, હવે પાંચ ચોવીસ એટલે કે આ જ સંખ્યા આવી એટલે અવયવ તમારો જવાબ આવે એક બે ચાર પાંચ દસ અને વીસ. મિત્રો જીની વાત કરીએ, જીમાં જુઓ અઢાર આપેલા છે, એક ગુણ્યા અઢાર બરાબર અઢાર, બે ગુણ્યા નવ બરાબર અઢાર, ત્રણ ગુણ્યા છ બરાબર અઢાર, ચાર ને પાંચ ને પછી ડાયરેક્ટ છ ના ઘડિયામાં એટલે એનો અવયવ થાય એક ત્રણ સોરી બે પછી ત્રણ અને છ, બે ત્રણ છ નવ અને અઢાર. ત્રેવીસનો જવાબ તમારે મને જાતે આપવાનો છે. આપણે છેલ્લો જવાબ જોઈ લઈએ છત્રીસ, છત્રીસનો દાખલો જોઈએ મિત્રો, ખૂબ સરસ દાખલો છે. તો એક ગુણ્યા છત્રીસ બરાબર છત્રીસ, બે ગુણ્યા જો તમને છત્રીસના અડધા ન ખબર હોય તો આવી રીતે ભાગાકાર બાજુમાં કરી લેવાનો, બે કા બે, બે અઠામ સોળ, આ તમને ખબર હોય તો અઢાર બરાબર છત્રીસ, ત્રણ છે તો આપણને ખબર છે બાર તેરી છત્રીસ, પછી ચાર છે તો ચાર ગુણ્યા નવ બરાબર છત્રીસ, પાંચ નહીં છ ગુણ્યા છ બરાબર છત્રીસ, પછી મિત્રો ડાયરેક્ટ છ ગુણ્યા છ ફરીથી આવ્યા એટલે આપણા અવયવ આવશે એક બે ત્રણ ચાર છ નવ બાર અઢાર છત્રીસ. તો આ રીતે સરળ સમજૂતીના દાખલા આપણે કરી રહ્યા છીએ. ક્વેશ્ચન નંબર બે ખૂબ સહેલો છે, પાંચના અવયવી શોધો. પાંચના અવયવી એટલે પાંચના પાંચ અવયવી શોધો, તો પાંચ એકા પાંચ, પાંચ દો દસ, પાંચ તેરી પંદર, પાંચ ચોક વીસ, પાંચ પચાસ પચીસ. આ એ દાખલો થયો. બી દાખલો મિત્રો, આઠના અવયવી, તો આઠના અવયવી બધાને આઠનો ઘડી આવડે, આઠ એકા આઠ, આઠ દો સોળ, આઠ તેરી ચોવીસ, આઠ ચોક બત્રીસ ને આઠ પંચાલીસ. નવના અવયવીનો જવાબ તમારે મને ચોક્કસ કોમેન્ટ બોક્સમાં આપવાનો છે મિત્રો, કોમેન્ટ બોક્સમાં આપ નવના અવયવીનો જવાબ આપો છો. ક્વેશ્ચન નંબર ત્રણ આપણે જોઈએ મિત્રો, ખૂબ અગત્યનું છે, સમજવા જેવું છે. ઊભી હરોળ એકની સાથે બેની હરોળની સરખામણી કરો. પહેલા છે પાંત્રીસ, એક એક જોતા જઈએ, આઠનો અવયવી ન થાય, સાતનો અવયવી, હા પાંત્રીસે સાતનો અવયવી થાય, પંદર આઠનો અવયવી નહીં, સિત્તેરનો અવયવી નહીં, ત્રીસનો અવયવ હા, કેમ, કારણ કે પંદર દુ કેટલા થાય મિત્રો ત્રીસ એટલે પંદરની સાથે ડી આવશે. સોળ, સોળ એટલે આઠનો અવયવી, હા તો સોળ એ આઠનો અવયવી છે, આઠ દુ સોળ થાય મિત્રો. વીસ, તો આઠ ગયા સાત ગયા, સિત્તેરનો અવયવી નહીં, પચાસનો અવયવી નહીં, વીસ એ વીસનો અવયવ તેથી વીસ એકા વીસ થાય, અહીં વીસ આવે તેથી
પચીસ. પચીસમાં જોઈએ તો મિત્રો 70નો અવયવ નહીં 50નો અવયવ, હા 50 × 2 = 50 થાય, તેથી તમારો જવાબ આવે. તો મિત્રો જો વિડીયો ગમતો હોય ચોક્કસ લાઇક કરો, આપના મિત્રોને શેર કરો, અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચોક્કસ સબસ્ક્રાઇબ કરજો. મિત્રો 100 સુધીના 9ના બધા અવયવી શોધો. તો મિત્રો 9નો ઘડીએ તો 9 × 1 = 9, 9 × 2 = 18, 9 × 3 = 27, 9 × 4 = 36, 9 × 5 = 45, 9 × 6 = 54, 9 × 7 = 63, 9 × 8 = 72, 9 × 2 = 90. 9 × 9 = 81 બાકી રહ્યા તો તે, અને 9 × 9 = 11. 99 સુધી તમારો જવાબ આવે છે. કેમ? કારણ કે આપણને કેટલા સુધી શોધવાના કીધેલા છે મિત્રો? 100 સુધી કીધેલા છે, તો આપણો જવાબ 99 સુધી આવશે. તો આ રીતે આપણો સ્વાધ્યાય 3.